તમે અમારા અપરાધો લેખામાં લો તો તમારી સામે કોણ ટકી શકે એમ છે, પરંતુ તમારી પાસે તો ક્ષમાનું દાન છે। પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ। આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો। ખ્રિસ્ત ઈસુમાં વાલા ભક્તજનો, પ્રભુનું નામ લેવા માટે આ યજ્ઞવેદી આગળ આપણે બધા ભેગા મળ્યા છે। ત્યારે આજના નવા દિવસ બદલ પ્રભુનો આભાર માનીએ। પ્રભુએ આપણને જે પણ કૃપાઓ અને આશીષો વરસાવી છે તેને યાદ કરી પ્રભુને વિનંતી અને પ્રાર્થના કરીએ કે કૃપાઓ એ આશીષોનો આપણે યોગ્ય ઉપયોગ કરી શકીએ। આ પૂજા વિધિમાં યોગ્ય રીતે ભાગ લેવા માટે આપણી જાતને તપાસ કરીએ, તૈયાર કરીએ। જો જાણે અજાણે આપણા વાણી, વર્તન, વિચારો દ્વારા પ્રભુને કે પ્રભુના લોકોને દુઃખ પહોંચાડ્યું હોય તો ખરા દિલથી પસ્તાવો કરી પ્રભુની અને પ્રભુના લોકોની માફી માંગીએ। હવે બધા સાથે મળી આપણા પાપોનો એકરાર કરીએ। સર્વસમર્થ પરમેશ્વર ને આપ સૌની આગળ હું પાપનો એકરાર કરું છું। બુરું કરીને ને કર્તવ્ય ચૂકીને મન, વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે। એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે। તેથી અખંડ કુમારી મરિયમ, સર્વ દેવદૂતો અને સંતો તથા આપ સૌ કરુણા સાગર પ્રભુની મારા માટે માફી માગો। સર્વસમર્થ પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો। પ્રભુ દયા કરો, પ્રભુ દયા કરો, ખ્રિસ્ત દયા કરો, ખ્રિસ્ત દયા કરો, પ્રભુ દયા કરો, પ્રભુ દયા કરો। પ્રાર્થના કરીએ। તમારા ભક્તોનો ધા પોકાર કાને ધરવો એ તમારો ગુણધર્મ છે હે પ્રભુ, છતાં અમે તો તમને કેવળ દુઃખની વેળા સંભાળીએ છીએ ને સંકટ ટળતા ભૂલી જઈએ છીએ। અમારામાં ખરી માણસાઈ ને કૃતજ્ઞતા પ્રગટાવો, જેથી કેવળ અમારી વિપદોમાં જ નહીં પણ બધું સમૂહ સૂત્રો પાર ઉતરતું હોય ત્યારે પણ પ્રેમથી તમને સંભાળીએ ને સઘળા સુખ દુઃખમાં જીવનની તડકી છાડીમાં આભાર ભર્યા અંતરે તમારા ગુણગાન ગાઈએ। આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ, તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે। પ્રથમ શાસ્ત્ર પાઠ, રોમના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર, બીજો અધ્યાય, કડી 1-11। કોઈને કાજી થવાનો હક નથી, આથી ઓ પારકાનો ન્યાય તોડનાર, તું ગમે તે હોય, તારી પાસે કોઈ બચાવ જ નથી। તું બીજાનો ન્યાય તોડે છે, તેમાં જ તું તારી જાતને દોષિત ઠરાવે છે, કારણ ન્યાય તોડનાર તું એ જ કરતો હોય છે। હવે આપણે જાણીએ છીએ કે આવા કર્મો કરનારને ઈશ્વર ન્યાય પુરસ્સર સજા ફરમાવે છે, અને આવા કર્મો કરનારાઓનો ન્યાય તોડનાર અને જાતે એવા કર્મો કરનાર તું શું એમ માને છે કે તું ઈશ્વરની સજામાંથી બચી જઈશ? અથવા તું શું ઈશ્વરની અપાર કરુણા, સહિષ્ણુતા અને ધીરજનો ખોટો અર્થ કરે છે? તને એટલી ખબર નથી કે ઈશ્વરની કરુણા તો તને પશ્ચાતાપને માર્ગે લઈ જવા માટે છે, પણ તારું હૃદય એવું તો હટીલું અને રીઢું થઈ ગયું છે કે તું કોપના દિવસ માટે તારે સારું કોપનો સંચય કરી રહ્યો છે। તે દિવસે ઈશ્વરનો અદલ ઇન્સાફ જાહેર થશે અને તે દરેકને તેના કર્મો અનુસાર બદલો આપશે। જેઓ ખંતપૂર્વક સત્કર્મો કરતા રહીને મહિમા, માન અને અમરત્વની પાછળ પડેલા છે, તેઓને તે શાશ્વત જીવન બક્ષે, પણ જેઓ સ્વાર્થપરાયણ છે અને સત્યની આણ ન માનતા અધર્મની આણ માને છે, તેમના ઉપર તેનો રોષ અને કોપ ઉતરશે,
બુરા કામ કરનાર એકે એક જણે પહેલા યહૂદીએ અને પછી બિન યહૂદીએ દુઃખોને કષ્ટો સહેવા પડશે, પણ સારા કામ કરનાર એકે એક જણને પહેલા યહૂદીને અને પછી બિન યહૂદીને મહિમા માન અને શાંતિ મળશે. ઈશ્વર કંઈ મોં જોઈને ચાંદલો કરતો નથી. આ પ્રભુની વાણી છે. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સંત લોક કૃત પ્રભુ ઈસુનો શુભ સંદેશ. પ્રભુ અમર રહો તમારો મહિમા. અધ્યાય 11 કડી 42-46 સુધી. ઓ ફરોસીઓ, તમારી કેવી દશા થશે! તમે ફુદીનો, શિતાબ અને બીજી શાકભાજીનો દસમો ભાગ ધર્માદામાં આપો છો, પણ ન્યાય અને ઈશ્વર પ્રીતિની પરવા કરતા નથી. પેલી વસ્તુની ઉપેક્ષા કર્યા વગર તમારે આને જ જીવનમાં ઉતારવી જોઈતી હતી. ઓ ફરોશીઓ, તમારી કેવી દશા થશે! તમે સભાગૃહોમાં મુખ્ય જગ્યાઓ લેવાનું અને ચૌટાઓમાં વંદન ઝીલવાનું ગમે છે. તમારી કેવી દશા થશે! તમે નજરે ન ચડે એવી કબરો જેવા છો, જેના ઉપર અજાણતા લોકો ચાલે છે. આ સાંભળીને એક શાસ્ત્રીએ કહ્યું, ગુરુજી, આવું કહીને આપ અમારું પણ અપમાન કરો છો. ઈસુએ સામેથી કહ્યું, ઓ શાસ્ત્રીઓ, તમારી પણ કેવી દશા થશે! તમે લોકોને માથે અસહ્ય બોજો લાદો છો અને પોતે એક આંગળી સુદ્ધા ટેકવતા નથી. તમારી કેવી દશા થશે! આ પ્રભુની વાણી છે. શુભ સંદેશના પાવન વચનોથી આપણા સૌના પાપ ધોવાઈ જાઓ. ખ્રિસ્ત ઈસુમાં વાલા ભક્તજનો, માણસ એ સામાજિક પ્રાણી છે અને સમાજમાં બધા સાથે હળીમળીને સમતી શાંતિથી રહે એટલા માટે સમાજે અને ધર્મસભાએ આપણને ઘણા નિયમો આપ્યા છે. આ નિયમો એટલા માટે આપ્યા છે કે આપણે બધા શાંતિથી સારી રીતે રહીએ. પણ ઘણી વખત આ જ નિયમો આપણે સમાજને સારા માર્ગે નહીં, પણ સમાજને ઉતારી પાડવા માટે, લોકોને દુઃખ પહોંચાડવા માટે, લોકોને વેતનાઓ વેઠવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આજનો આ શુભ સંદેશ આપણને શાસ્ત્રીઓના પાત્રો દ્વારા એ જ કહેવામાં આપે છે કે આપણે આવા નિયમોનો દુરુપયોગ ન કરીએ, પણ આવા નિયમો સમાજના ઉત્થાન માટે વાપરીએ. આજના ખ્રિસ્ત યજ્ઞમાં પ્રભુને પ્રાર્થના કરીએ કે આ બધા નિયમોનો આપણે સારી રીતે સમજી શકીએ. સૌથી પહેલા નિયમો આપણા જીવનમાં ઉતારીએ અને નિયમોનો યોગ્ય સારા હેતુ માટે વાપરીએ. આમેન. અંજલિ તુજને ધરું છું, હે મમ જીવન નાથ રે. અંજલિ તુજને ધરું છું, હે મમ જીવન નાથ રે. લે સ્વીકારી તારો જેમાં તુજને ધરું છું, હે મમ જીવન મળ્યો છે એ તમારે જણે ધરીએ છીએ. પ્રસાર ધરતીનું આ ફળ માણસના સમની એપાજાશે અમારે માટે જીવન અમૃત બની રહેશે. પ્રભુ સદા સર્વદા તમારી સ્તુતિ હો.
ભાઈઓ અને બહેનો, મારો ને તમારો યજ્ઞ સર્વસંમત પિતા સ્વીકારે માટે પ્રાર્થના કરીએ. પરમેશ્વર પોતાના સ્તવન અને મહિમા અર્થે આપણા તેમજ અખિલ ધર્મ સભાના કલ્યાણ અર્થે આ યજ્ઞ આપણા વરદ હસ્તે સ્વીકારો. પ્રાર્થના કરીએ. હે પિતા, પ્રસન્ન થઈને અમારી પૂજા અને પ્રાર્થના સ્વીકારો, અમારી શ્રદ્ધા ને ભક્તિ વધારો, જેથી અમારી જીવન યાત્રા પૂરી થતા તમારા નજરો નજર દર્શન કરીને સદાને માટે કૃતાર્થ થઈએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો, સવિશ્વનું ધ્યાન ધરો. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. આપણી ફરજ જે આપણો ધર્મ છે, અમારો પરમ ધર્મ ને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ ને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર પડે છે. હે પ્રભુ પાવન પિતા સર્વસમ સનાતન પરમેશ્વર, શ્રી અપરંપાર તમારી કરુણા, કેવો અસીમ તમારો પ્રેમ. અમારો ઉદ્ધાર કરવા તમે ખુદ તમારા પુત્રને મોકલ્યા. પાપને બાદ કરતા બધી રીતે તેઓ અમારા જેવા બન્યા, જેથી અમે તેમના જેવા બનીને તમારા પ્રેમ પાત્ર ઠરીએ. તમારી સામે થઈને અમે જે ગુમાવી બેઠા હતા તે તેમણે તમારી ઈચ્છાને વશ વર્તીને અમને પાછું મેળવી આપ્યું. આમાં આ ઉપકારને લીધે હે રાજ રાજેશ્વર, સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતો અને સંતો, ધરતીને પુણ્ય બનાવના સિદ્ધાત્માઓ અને આખા ચરાચર સૃષ્ટિ મંડળ સાથે અમે સદા સર્વદા તમારે ખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. પવિત્ર 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 તમે સકળ વિશ્વના સમર્થ પ્રભુ, વસુંધરા ને સ્વર્ગમાં અખંડ શોભે છે તમારો મહિમા. સ્વર્ગમાં જય જયકાર હો. પરમેશ્વર ને નામે આવનાને ધન્ય હો. સ્વર્ગમાં જય જયકાર હો. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નિવેદને પવિત્ર કરો, જેથી તમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય. પૂરા દિલથી અમારે ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી ખાઓ, આ મારું શરીર છે એ તમારે ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારીને શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી પીઓ, આ મારા લોહીનો પ્યાલો છે, નવા ને શાશ્વત કરારનું આ મારું લોહી છે, એ તમારી ને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે અને તમારું પુનરુત્થાન, એ જ અમારા ધર્મ સંદેશનો સાર. પ્રભુ પરમ તેજે પધારો, એ જ અમારા દિલનો પોકાર. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલીના સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે એમને લાયક ગણ્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહરથનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો, એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ રત્ના સ્વામીને, સમગ્ર યાજ્ઞિક વર્ગને, સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપ્તજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો, એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાથરો. અમારા સૌની પર દયા કરો અને જનેતા કુમારી મરિયમ, પુણ્યશ્લોક પ્રેષિતો ને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે ને તેમને પ્રતાપે તમને હે પરમ પિતા પવિત્ર આત્માની સાથેની પૂર્ણ એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. આમીન. ગોનાય ગો સુધી પિતા પરમેશ્વરનો મહિમા થતો રહો. આમીન.
હવે આપણા ઉદ્ધારકના શબ્દોમાં જ હિંમતભેર પરમ પિતાને પ્રાર્થના કરીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે મારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તો મારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ગુનાથી અમને બચાવ. આમીન. તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો હે પ્રભુ, સકળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે મારા તારણા ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી મંગળ આશા પડે ત્યાં સુધી તમારી કરુણામાં પવરસાવતા રહી તમારી શાંતિ છા હેઠળ અમને સંભાળી રાખો. તમે જ રાજ રાજેશ્વર છો, તમે જ સર્વસત્તાધીશ છો, તમે જ પરમ પ્રતાપી છો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મુકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં, પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો અને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતાને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવન દાતા છો. આમેન. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. પ્રભુની શાંતિ આપના અંતરમાં સદા સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠ. પ્રભુ ઈસુના દેહ રક્તિક તથા આપણા સૌનું અનંત કલ્યાણ થાવ. બલિદાન મોતી દાડુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, તમે અમારા પર દયા કરો. બલિદાન મોતી દાડુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, તમે અમારા પર દયા કરો. બલિદાન મોતી દાડુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, તમારી શાંતિ અમને આપો. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે, જે સૌ સદભાગી છે, આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક, આપ મારે આંગણે પધારો. એ પુણ્ય મારા નથી, પરંતુ આપના વચનોથી જ મારા આત્માનું કલ્યાણ થશે. ખ્રિસ્તનો દેહ અને રક્ત આપણા સૌને સુરક્ષિત રાખીને અને જેમમાં પહોંચાડે. પ્રભુ તારી સેવા કરવી છે મારે, તારી સેવા કરવી છે મારે, બાંસુરી બનું સુર તો તારા રે, બાંસુરી બનું સુર તો તારા રે, પ્રભુ તારી સેવા કરવી છે મારે. ઈસુ તારી સેવા કરવી છે મારે, પ્રગટ થશે ત્યારે આપણે તેમના જેવા જ થઈશું, કારણ આપણને એમના યથાર્થ દર્શન થશે. પ્રાર્થના કરીએ. હે રાજ રાજેશ્વર, અમારી અરજો સાંભળો. તમે ઈસુના દેહ રક્તિ અમારું પોષણ કર્યું છે, તેમની દિવ્ય પ્રકૃતિનો અંશ અમારામાં ઉતારો. દુનિયાવી વ્યવહારો વચ્ચે દિવ્ય જીવન જીવવાની કળા અમને શીખવાડો. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા પવિત્રો અને સદા સર્વદા તમારી સાથે રહો. ઈશ્વરનો આદેશ લઈ પ્રેમ અને શાંતિને પંથે જઈએ. Bra
ઈસુ